અબડાસા તાલુકાના મોટી સુડુદ્રોણની વાડી વિસ્તારમાં આવેલા કાકડેમમાં મોટા પાયે સુજલામ સુફલામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સરપંચ અને ઉપસરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. ગામના સરપંચને જાણ કર્યા વગર ડેમનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. એનું નિરાકરણ જલ્દીથી થાય તેવી માંગ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી છે. સરપંચ અને ઉપસરપંચ તથા ગ્રામજનો દ્વારા ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ભ્રષ્ટાચારનો મુદ્દો. ગામના લોકોને પણ કોઈ પણ પ્રકારની જાત અનુભવ પણ નથી કે ખબર પણ નથી કે ડેમનું કામ ચાલુ છે અને કઈ સંસ્થા ડેમનું કામ કરેલ છે તે પણ ગામવાસીઓને કોઈ પણ પ્રકારની માહિતી ઉપલબ્ધ નથી, જે કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા સરપંચ અને ઉપસરપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ કામમાં જે તે સંસ્થા દ્વારા અને સરકારની મિલીભગતથી મસમોટું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવું ગામ લોકોની માંગ છે કે તેની તપાસ થાય અને વિજિલન્સ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જો ભ્રષ્ટાચારને ખુલ્લો કરવામાં આવે અને ભ્રષ્ટાચારી અધિકારીઓ અને પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરી જો મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને સાચી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તો જ આગળના સમયમાં ભ્રષ્ટાચાર ઓછો થશે, નહીંતર આવનાર સમયમાં વધુ ને વધુ ભ્રષ્ટાચારી તંત્ર બનતું જશે અને વહીવટી તંત્રની સાથે જે નેતા તંત્ર અને જે રાજકીય તંત્રની મિલીભગતથી આ મસ્ત મોટું સુજલામ સુફલામમાં કૌભાંડ ચાલી રહ્યું છે અને તે પણ મોટા પાયે ભ્રષ્ટાચાર મિલીભગતથી થઈ રહ્યો છે. લોકમુખી એવી પણ ચર્ચા છે કે અબડાસામાં આવેલા સુજલામ સુફલામના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે. વિજિલન્સ કે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ થાય તો જ આ મસ્ત મોટું કૌભાંડ બહાર નીકળી શકે તેમ છે. ગત વર્ષે પણ સુજલામ સુફલામના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો, પરંતુ અધિકારીઓની અબડાસાથી બદલી કરી દેવામાં આવતા ઘીના ઠામમાં ઘી અને ખાટલાની વચ્ચે બેઠા હોય તે પ્રમાણે પોગત પર ન બેઠી અને ખાટલાની વચ્ચોવચ્ચ બેઠા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. એટલે કે ભૂવો ધૂણે તો નાળિયેલ ઘર તરફ ફેંકે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જ્યારે આવી કાર્યવાહી કરવાની આવે ત્યારે સરકાર તરફથી કાર્યવાહી થતી હોય અને સરકારના મંત્રી હોય તો સરકારની સાથે રહેતા હોય તો તેવાની સામે કેવી રીતે લાલ આંખ કરી અને કોરડું વીજે તે પણ સવાલ છે. જેથી લઈને ઘીના ઠામમાં ઘી થરી ગયું હતું ગત વર્ષે પણ સુજલામ સુફલામમાં, ત્યારે આ વર્ષે પણ સુજલામ સુફલામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. શું તેની તપાસ થશે ખરી? છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ડબલ એનજીની સરકાર છે અને આ વખતે 156 ધારાસભ્યોની બનેલી મસ્ત મોટું તંત્ર છે અને રાજકીય તંત્ર અને સરકારી તંત્ર સાથે મળી અને જો મોટા પાયે ભ્રષ્ટાચાર કરશે તો આવનાર સમયમાં કામો કરતા ભ્રષ્ટાચારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય તો નવાય નહીં. હાલો આજો કાકા કેર નૂર મામો રમજાન ગામ સુલદ્રો મોટી ઉપસરપંચ સુલદ્રો મોટી જો અસાંજે કાક ડેમ મેં એડી રીતે ખોદાણ થઈ ગયું હોય રાતો રાત કઈ સરકાર જી યોજના હે કે પ્રમાણે ઈ કમ થઈ ગયા હતા 1.5 લાખ જો કમ રાતો રાત કરીને હાલ્યા વજે હતા ઈ અસાંખી માહિતી ખપે હતી. ઈ માહિતી મહેરબાની કરે એડા ગામડીએ મેં કમ થીંદા હોય તો ઈ એડી સરકાર જી ગ્રાન્ટ લેપ થીંદી હોય તો ઈ જૂસ વારે કે અસી અપીલ કર્યું હતા જે એમ જો કેટલા પણ નિરાકરણ કાઢ્યો ઈ આબળ ગામડે મેં સરપંચને ઉપસરપંચ આબળ હોય ને ઈ રાતોરાત કમ કરીને હલ્યા વજે તો ઈ સરકાર જા પૈસા પાણીમાં વિજે હતા ને સરકાર કે પૈસા મળે હતા તો કંઈક કમ થયા ખપે ને એકડી રાત મેં કમ કરીને હલ્યા વજે 1.5 લાખ જો કમ હોય તે વધારે કરીને એની જે બિલ બની વજે રાતોરાત પછી ચેક મંગાવતા એની માહિતી ખપી હતી. નામ મુજબ સુદ્રો સરપંચ કરશન ઠસા મહેશ્વરી એ અસાંજે ડેમ મેં સમજી ગયેલો એ જો કમ થઈ ગયું હોય કંઈક પૂછે મેં કંઈક આવ્યું નહીં ને પછી રીતે કમ કરી વ્યા સિંચાઈ ઓફિસ હોય ભલે ને સસ્તા હોય તો ભલે અસાંખે એમ કંઈક જાણ કરી આવી એટલે અસાં સજો ગામ મિલી કરે ને ન્યૂઝ વરે બોલે એજી માહિતી કેટલા કરાય આવી જાણ એટલે એ કમ સમજી ગયેલો સુફલુમ સુફલુમ જી યોજના હે પણ વસ્તુ એ હે જે વર્કોડ અસાંખે મળ્યું નહીં પછી રાતો રાત હિસાબે કમ કરી વ્યા
संस्था ने सिंचाई ऑफिसर मिली कर कम कर इन लाइ कर असा चौदह घमी कर असा करे थोड़े मदद रूप थी।